આપણે આગળ જોયું કે તાજમહેલનું બાંધકામ પૂરું થતાં બાવીસ વર્ષ લાગ્યા હતા બાવીસ વર્ષ બાદ તાજમહેલનું બાંધકામ છે એ પૂર્ણ થયું હતું શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની અરબી તુર્કી અને યુરોપીય શિલ્પીઓને પણ રોક્યા હતા એમ કહેવામાં આવે છે કે જ્યારે શાહજહાએ તાજમહેલનું નિર્માણ કાર્ય કરાવ્યું કે જ્યારે તાજમહેલના બાંધકામની શરૂઆત કરી ત્યારે ભારતની અંદર જે કુશળ શિલ્પીઓ હોય એ ઉપરાંત તેને દેશ વિદેશથી પણ ઈરાની અરબી તુર્કી અને યુરોપિયન શિલ્પીઓને પણ અહીંયા એને રોક્યા હતા એને દેશ વિદેશમાંથી બોલાવા બોલાવ્યા હતા ભારતમાં અને એમ કહેવામાં આવે છે કે જ્યારે તાજમહેલનું બાંધકામ છે એ પૂર્ણ થયું ત્યારે શાહજહાં એ કારીગરોના હાથ છે એ કાપી નાખ્યા હતા કેમ કે કારણ કે જે આ ભવ્ય સ્થાપત્ય બનાવ્યું છે તાજમહેલ કે જે અત્યારે સાતમી અજાયબીમાંથી એક અજાયબી કહેવામાં આવે છે તો એ જે આ કારીગરો છે એ બીજા દેશ વિદેશમાં જઈ અને આવું સ્મારક તૈયાર ન કરે એ માટે કારીગરોના હાથ છે એ શાહજહાંએ પોતે જ કાપી નાખ્યા હતા અને સંસારના અદ્વિતીય મકબરોમાં તાજમહેલની ગણના થાય અને એના દ્વારા મુમતાઝ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય તેવી શાહજહાની અંતેચ્છા હતી કે શાહજહાની ઈચ્છા કેવી હતી કે આ જે આખો સંસાર છે એમાં અદ્વિતીય મકરો મકબરોમાં એટલે કે જે ઘણી બધી મસ્જિદો આવેલી છે કે જ્યાં મુસ્લિમ ધર્મોના કોઈ પણ લોકોનું મૃત્યુ થાય તો ત્યારે એને દફનાવવામાં આવે છે અને એના ઉપર કબર બનાવવામાં આવે છે તો જેટલી આ મકબરો છે એમાંથી તાજમહેલની ગણના થાય કે તાજમહેલ એમાંનું એક ગણાય એ અને મુમતાઝ મહેલનું નામ છે એ આખા જગતભરમાં હંમેશા માટે અમર થઈ જાય તેવી શાહજહાની ઈચ્છા હતી એટલા માટે એને આ તાજમહેલનું બાંધકામ છે એ ખૂબ જ સરસ રીતે કરાવ્યું હતું અને એમ કહેવામાં આવે છે કે જ્યારે એ સમયની અંદર બાંધકામ કરાવવામાં આવ્યું હતું ત્યારે એ સમયમાં તેનું બાંધકામ કરવામાં રૂપિયા સાડા ચાર કરોડ કરતાં પણ વધારે ખ ખર્ચો છે એ થયો હતો અને જ્યાં તાજમહેલ છે એ સંગે મરમરના ચબૂતરા ઉપર થયેલું છે કે જ્યાં સફેદ કલરનો મોટો ઓટો છે એના ઉપર જ્યાં સંગે મરમરનો ચબૂતરો છે એના ઉપર તાજમહેલનું બાંધકામ છે એ કરવામાં આવેલું છે અને તાજમહેલનું બાંધકામ છે એ ખૂબ જ અત્યંત આકર્ષક છે કે એનો પ્રવેશ દ્વાર પણ ખૂબ જ આકર્ષક છે તેના મધ્યમાં ઊંચો ઘૂમટ છે તેમજ તેના ચાર ખૂણા ઉપર નાના નાના ઘૂમટો આવેલા છે તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે કેમ કીધું કે જે લંબચોરસ આકારનો ઓટો છે એના ઉપર ચબૂતરો છે સંગેમરમરનો એના ઉપર તાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું છે કે એ ઉત્તરથી દક્ષિણ તરફ આખા લંબચોરસ આકારે વિસ્તરેલી છે તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબલ છે કે જ્યાં તાજમહેલ બનાવવામાં આવ્યો છે એની મધ્યમાં એટલે કે વચ્ચે મુમતાઝની કબર છે કે જ્યાં મુમતાઝને દફનાવવામાં આવેલી હતી તેના ઉપર જ તાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી છે એ આવેલી છે એટલે કે આ જે ઘૂમ ઘુમટો છે એ એની ચારેય બાજુ આવેલા છે અને તેની મહેરાબ ઉપર એક ઉક્તિ લખેલી છે કે તાજમહેલ હોય એનો જે મુખ્ય ભાગ હોય એના ઉપર એક ઉક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરાવંતિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ નિત્ય આકર્ષણનું કેન્દ્ર છે એ બની રહ્યો છે કે અત્યારના સમયમાં પણ લોકો તાજમહેલ જોવા માટે એટલા જ ઉત્સુક હોય છે અને દેશ વિદેશના ઘણા બધા લોકો છે એ પ્રવાસ માટે અહીંયા તાજમહેલ જોવા માટે આવે છે

છે એમાં આપણે આગળ જોઈએ તો દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ ઈસવીસન સોળસો ને આડત્રીસમાં કરાવ્યું હતું લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી શાહજ શાહજહાના બાદ વસાવ્યું હતું કે એને લાલ કિલ્લો શું કામ એને કહેવામાં આવે છે કે તે એના આખા બાંધકામ છે એ લાલ પથ્થરોમાંથી તૈયાર કરવામાં આવેલું છે એટલા માટે એને લાલ કિલ્લો કહેવામાં આવે છે અને આ કિલ્લામાં શાહજહાએ પોતાના નામથી શાહજહાનાબાદ શહેર નગર છે એ એને વસાવ્યું હતું આ કિલ્લાની અંદર દીવાન એ આમ દીવાન એ ખાસ રંગ મહેલ જેવી મનોહર ઈમારતો છે ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે કે તેનું બાંધકામ છે એ ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે તેની સજાવટમાં સોનું ચાંદી કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વ સમન્વય છે એ થવા કરવામાં આવ્યો છે કે જ્યાં એને ત્રણ ઈમારતો બનાવી એમાંથી

આતુર શું કામ એને થાય છે તો કે એની અંદર જે બધી અન્ય ઇમારતો આવેલી છે એમાં રંગ મહેલ મુમતાજનો સિસ મહેલ છે લાહોરી દરવાજા છે મીના બજાર છે અને મુઘલ ગાર્ડન છે તો એ લોકો એનું જોવાલાયક સ્થળ એનું બાંધકામ છે એ ખૂબ જ સરસ છે એટલે એના આકર્ષણને કારણે લોકો લાલ કિલ્લો જોવા માટે અત્યંત આતુર થાય છે અને આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું કલાત્મક મયુરાસન એટલે કે સોનાનું કલાત્મક સિંહાસન કે જે રાજાઓ સિંહાસન ઉપર જે રાજગાદી ઉપર બેસતા હોય તો એ બેસવા માટેનું એને મયુરાસન એટલે કે મયુર આકારનું સિંહાસન છે એ તૈયાર કરવામાં આવ્યું હતું અને જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો તો એ એક દુઃખની બાબત કહેવાય આપણા માટે કે જે શાહજહાંએ કલાત્મક મયુરાસન સિંહાસન બનાવ્યું હતું આપણા આપણા જે રાજાઓના રાજા માટે તો એ જ્યારે નાદિર શાહ છે એ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે કે લાલ કિલ્લો છે એ જ્યાં મુઘલ સ્થાપત્ય કલા મુઘલ શાસકોની અંદર જે જે સ્થાપત્ય કલા થઈ છે એ સ્થાપત્ય કલાની અંદર સૌથી શ્રેષ્ઠ ઇમારતોમાં સ્થાન ધરાવે છે દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કરવામાં આવે છે કે આપણે આગળ જોયું કે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી જેવા કાર્યક્રમો હોય તો એ દરેક વર્ષે દર વર્ષે જ્યારે આ તહેવારો આવે ત્યારે રાષ્ટ્રીય તહેવારોનો પ્રસંગ છે એ આ કિલ્લા ઉપર ધ્વજવંદન છે એ કરવામાં આવે છે જો તમે લાલ કિલ્લાનું ચિત્ર છે એ જોઈ જ શકો શકો એની ઉપર ધ્વજવંદન છે એ ફરકાવવામાં આવ્યો છે અને એનું પૂરું બાંધકામ છે એ લાલ પથ્થરો દ્વારા કરવામાં આવેલું છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ફતેપુર સીકરી બરોબર ફતેપુર સીકરી વિશે પહેલા આપણે વાત કરીએ તો ફતેપુર સીકરી શું છે તો ફતેપુર સીકરી છે એ એક નગરનું નામ છે અને ફતેપુર સિકરી સિકરી છે એના એને બધા શેખ સલ શેખ સલીમ ચસ્તીનો મકબરો પંચમહેલ બુલંદ દરવાજો બિરબલ હાઉસ જોધાબાઈનો મહેલ તો આ બધા જ છે નગરો એ ફતેહપુર સિકરી નગરની અંદર જ વસાવવામાં આવ્યા છે અને દુનિયાનો સર્વશ્રેષ્ઠ ભવ્ય એનો સૌથી બુલંદ દરવાજો છે એ ફતેહપુર સીકરીનો મુખ્ય છે કે એને દુનિયાનો સર્વશ્રેષ્ઠ ભવ્ય બુલંદ દરવાજો છે એ ગણવામાં આવે છે

સુફી નામનો જે સંત સલીમ ચિશ્તી હતો તેની યાદમાં આ શહેર છે એ વસાવ્યું હતું અને તેને પોતાની રાજધાની બનાવી હતી જેમ અનેક દેશની અનેક રાજ્યની પોતાની રાજધાની હોય છે એવી જ રીતે આ અકબરે તેને પોતાની રાજધાની બનાવી હતી ફતેહપુર સિકરીને સિકરીમાં ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન પંદરસો ઓગણસાઠમાં શરૂ થયું હતું અને ઈસવીસન પંદરસો ને સુધીમાં ત્યાં ઘણી બધી ઇમારતો છે એ બંધાઈ ગઈ હતી આ ઈમારતોમાં બિરબલનો મહેલ બીબી મરિયમનો સુનહલા મહેલ તુર્કી સુલતાનનો મહેલ જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો છે એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે ત્યાં ઘણી બધી ઈમારતો બાંધવામાં આવી હતી એમાંથી જે આ બુલંદ દરવાજો છે એ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ભવ્ય બુલંદ દરવાજો ગણવામાં આવે છે કેમકે તેનું બાંધકામ છે એ ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલું છે જો તમે ચિત્રમાં જોઈ શકો છો બુલંદ દરવાજો તો તમને જોતાં જેમ લાગે કે આ તો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે આ અત્યારે જોવામાં આટલું સરસ હશે તો આપણે ત્યાં જઈને તેને નિહાળીએ તો એ ખૂબ જ સરસ હશે એટલે એને જોતા જાય કેનું ખૂબ જ સરસ સ્થાપત્ય આપણને જોવા મળે છે બુલંદ દરવાજો છે એ એકતાલીસ મીટર પહોળો અને પચાસ મીટર જેટલો ઊંચો છે અને ફતેહપુર સિકરીની બીજી જાણીતી ઇમારતોમાં આપણે આગળ જોયું કે જોધાબાઈનો મહેલ પંચમહેલ શેખ સલીમ ચિસ્તીનો મકબરો દીવાન એ આમ દીવાન એ ખાસ અને અન્ય જ્યોતિષ મહેલો છે એ અહીંયાના નોંધપાત્ર બધી ઇમારતો છે એ આવેલી છે